નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાન મંજરી મોડન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીસીસી વિષયના ગયા લેકચરમાં આપણે સીસીના પાંચમા યુનિટની ચર્ચા કરી હતી અને એ યુનિટ છે એ ત્યાં પૂરું કર્યું હતું હવે આજે આપણે એના નવા યુનિટ તરફ જઈએ તો તેનું છઠ્ઠું યુનિટ છે તેની આજે આપણે શરૂઆત કરીએ તો આપણું સીસી નું છઠ્ઠું યુનિટ છે ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્રો બરાબર દરેક પ્રકારના પત્ર વિશેની છે પછી અમલ કરતા પત્રો અને ઓર્ડર રદ કરતા પત્રો આ રીતે ત્રણ પ્રકારના પત્રોની આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે તો સૌપ્રથમ પ્રસ્તાવના ત્યારબાદ ઓર્ડર આપતા પત્રો અંગે સમજૂતી ત્યાર પછી ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવાલાયક બાબતો કે પત્ર લખીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે પછી ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો જે ઓર્ડર મળ્યો છે એ પ્રમાણે અમલ થાય તેના પત્રો પછી ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક ત્યારબાદ ઓર્ડર રદ કરતા પત્રો અને એ ઓર્ડર રદ કરતા પત્રોમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેના અંગેની ચર્ચા કરીશું અને ત્યારબાદ છે નમૂનાના પત્રો કે આ ત્રણેય જે પ્રકારો આપણે જોયા એ ત્રણેય પ્રકારોના કેટલાક નમૂનાના ઉદાહરણ સ્વરૂપના પત્રો પણ આપણે આપણે શીખીશું તો આ આ રીતે યુનિટમાં ત્રણ બાબતો મુખ્ય છે એને ધ્યાનમાં રાખવાની છે અને એને લગતા પત્રોની માહિતી મેળવવાની છે તો આજે આવો આપણે આ યુનિટની શરૂઆત કરીએ પ્રસ્તાવના વેપારના ક્ષેત્રમાં સૌ પ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણ કરતાને માલસામાન વિશે પૂછપરછનો પત્ર લખી પત્ર વ્યવહારની શરૂઆત કરે છે આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણ કરતા ગ્રાહકને માલસામાનનો ભાવ વળતર નાણાંની ચૂકવણીની શરતો અંગે બાબતો જણાવે છે બરાબર સૌપ્રથમ શું થાય છે જેને માલ સામાન ખરીદવો છે એ વેપારી કે ગ્રાહક શું કરે છે વેચાણકર્તાને એની પૂછપરછ માટેનો પત્ર લખે છે કે કયા કયા જથ્થામાં કેવા પ્રકારની વસ્તુઓ છે અને એનો ભાવ શું છે એની ગુણવત્તા શું છે આ બધી જાણકારી માટે એ પૂછપરછનો પત્ર લખે છે જે આપણે આગળના યુનિટમાં જોયું હવે વેપારી શું કરે પાછા એના જવાબના એનો પ્રત્યુત્તર આપતા છે એ દરેક બાબતોની માહિતી આપે છે એ પ્રકારનો પત્ર લખે જેને આપણે પ્રત્યુત્તરના પત્રો કહ્યા ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થશે બરાબર કે ગ્રાહક પત્ર લખે છે માહિતી મેળવવા જેને આપણે પૂછપરછના પત્રો પછી વેચાણ કરતા એનો સામો જવાબ આપતો પત્ર લખે જેને આપણે પ્રત્યુત્તરના પત્રો કીધા હવે આગળની કાર્યવાહી કરવા માટે શું થશે પાછો કોણે પત્ર લખવાનો ગ્રાહક પક્ષે તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મોકલેલા ભાવપત્રક અને સૂચિપત્રકનો તુલનાત્મક અભ્યાસ કરે છે અને ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ નક્કી કરી વેપારીને માલસામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખે છે જો ગ્રાહકો વસ્તુઓ ખરીદવાની છે એ કોઈ એક વેપારીને પત્ર નથી લખતા કોઈ એક વેચાણ પત્ર લખતા નથી પણ દરેક કંપનીના જુદા જુદા માલિકોને પત્ર લખે છે જેથી કરીને એને દરેક કંપનીની એક જ પ્રકારની વસ્તુની માહિતી છે દરેક કંપની પાસેથી મળી રહે અને બધી જ માહિતી એ મેળવી તેનો અભ્યાસ કરી અલગ તારવી અને એને કયું છે એ યોગ્ય લાગે છે શેમાં એને વધુ નફો મળે છે શેમાં લાભ થાય છે એ જોઈ અને પછી એ એ વેપારીને માલસામાનનો ઓર્ડર આપે છે તો એ ઓર્ડર માટેનો પત્ર છે કોણે લખવાનો છે ગ્રાહકે લખવાનો છે એટલે સૌપ્રથમ ઓર્ડર આપતા પત્રો છે એ ગ્રાહક કે વેપારી વર્ગ તરફથી મોટી કંપનીના માલિકને લખવામાં આવે છે કે કોઈ જથ્થાબંધ વેપારીઓને લખવામાં આવે છે તો હવે આપણે આ ઓર્ડર આપતા પત્રો અંગેની સમજૂતી જોઈએ ઓડર આપતા પત્રો અંગે સમજૂતી ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ કરવામાં આવે પરંતુ વાણિજ્યક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડર નો અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે બરાબર સામાન્ય રીતે આપણે ઓર્ડર એટલે શું સમજીએ હુકમ પણ વાણિજ્ય ક્ષેત્રે છે ગ્રાહકોએ વસ્તુઓ ખરીદવાની છે એટલે એણે વિનંતી કરવાની છે આમ વાણિજ્ય પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો ઓર્ડર આપતા પત્રો એટલે માલસામાનની વિનંતી કરતા પત્રો ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે બરાબર શું થઈ ગયો એક લેખિત કરાર બની ગયો વર્તમાન સમયમાં માલસામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર ટ્રાયલ ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર રિપીટેડ ઓર્ડર હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલસામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓડક ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે બરાબર જે જાતે પત્ર લખતા હશે એ શું કરે છે કોષ્ટકમાં માહિતી દર્શાવે છે કઈ કઈ વસ્તુઓ લેવાની છે તો એ વિગતનું નામ અથવા તો વસ્તુનું નામ એનો જથ્થો બરાબર એ માહિતી કોષ્ટકમાં દર્શાવે તો કેટલીક પેઢીઓ શું કરે પોતાનું એક ઓર્ડર પત્રક છપાવીને રાખે છે બરાબર જેવી રીતે બિલ હોય છપાવેલું ઓર્ડર પત્રક છપાવીને રાખે છે અને એનો ઉપયોગ કરતી હોય તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી શરત ચૂક થવાની શક્યતા નહિવત રહે છે બરાબર શું થાય છે ઓર્ડરપત્રકનો ઉપયોગ થયો હોય એટલે કોઈ શરત ચૂક એટલે કે કોઈ ભૂલ થતી નથી જ્યારે ઓર્ડરપત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડરપત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે ગ્રાહક જ્યારે આ ઓર્ડરપત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે ત્યારે તે સાથે આવરણ છે ઓર્ડર પત્રક માં વિગતો દર્શાવી અને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતા જ્યારે પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર આપે છે અને જવાબ પત્ર જ્યારે મોકલે છે ત્યારે એની સાથે આ ઓર્ડર પત્ર પણ જોડી દે છે જેથી કરીને શું થવાનું કે જો વેપારી ગ્રાહકોને યોગ્ય લાગશે અને વસ્તુ ખરીદવા ઈચ્છતા હશે તો એનો ઓર્ડર છે એ ઓર્ડર પત્રમાં નોંધી એને કવર કરી અને પછી એ પત્ર મોકલવામાં આવે છે હવે આપણે જોઈએ ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવાલાયક બાબતો જેમાં પ્રથમ છે વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ તેમાં દર્શાવેલા ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છીએ તેમ જણાવવું જોઈએ બરાબર સૌપ્રથમ પ્રથમ તો શું કે પૂછપરછના અને શરતો મળી એ ભાવ અને શરતો તેને યોગ્ય છે અને એને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યા છે તેવું જણાવવું જોઈએ પછી બીજું છે માલસામાનનો જથ્થો અને ગુણવત્તા પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ માલસામાનનો જથ્થો દર્શાવવો જોઈએ કે કેટલા જથ્થામાં એ વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે અને એ વસ્તુઓની ગુણવત્તા દર્શાવવી જોઈએ એનો પ્રકાર દર્શાવવો જોઈએ તો આ દરેક બાબતો છે એને ઓર્ડર પત્રકમાં લખવી જોઈએ પછીનું છે જે માલસામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ જે માલસામાનનો ઓર્ડર આપવાનો છે તેનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ કેવા પ્રકારનો માલ છે કઈ કઈ વસ્તુઓ ખરીદવાની છે પછી કેવા સ્વરૂપમાં ખરીદવાની છે જેવી રીતે આપણે અગાઉ જોયું હતું કે પૂછપરછના પત્રોમાં દર્શાવ્યું હતું કે ટેબલ અને ખુરશી ખરીદવાના હતા તો એને લાકડાના છે ખરીદવાના છે કે લોખંડના ખરીદવાના છે આ બધી બાબતો દર્શાવવી જોઈએ પછી છે વાણિજ્યક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ વાણિજ્યક વ્યવહારને વધુ સ્પષ્ટ એટલે કે ભાવપત્રકમાં જે એકમદીઠ કિંમત દર્શાવી હતી તે યોગ્ય રીતે દર્શાવી જોઈએ જેથી તેના જથ્થા અને એકમ દીઠ કિંમતને ધ્યાનમાં રાખી અને યોગ્ય રીતે છે એની કિંમતો નક્કી થઈ શકે તો એ રીતે વાણિજ્યક વ્યવહારને સારો બનાવવા માટે એટલે કે સ્પષ્ટ બને કોઈ ગોટાળા કે ભૂલ ન થાય નાણાંની લેવડ દેવડ વખતે તો એ રીતે છે કમ્પીટ કિંમત દર્શાવવી જોઈએ પછી છે માલસામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ અને વાતાવરણની અસર ન થાય અને માલસામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પેકિંગ માટે સૂચન કરી શકાય બરાબર યોગ્ય પેકિંગ જે એને જેવા પ્રકારનું પ્લાસ્ટિકમાં કે કાગળમાં કે એ રીતે પેકિંગ જોઈએ છે પછી વાતાવરણની કોઈ અસર ન થાય એ રીતે સારું પેકિંગ હોવું જોઈએ લાંબો સમય સુધી વેપારીએ માલ સાચવીને રાખવાનો હોય છે જથ્થામાં એટલે એને કોઈ પણ પ્રકારની અસર ન થાય એ વસ્તુઓ ખર્યા ખરાબ ન થાય તો એ રીતે અગાઉથી એને સારું પેકિંગ કરવામાં આવે તેવું સૂચન કરવું જોઈએ પછી માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગેનો ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે તે જણાવવું જોઈએ માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગેનો ચેક કે ડ્રાફ્ટ એટલે કે અડધી રકમ છે ઓર્ડર સાથે આપે અને અડધી રકમ માલ મળ્યા પછી આપે તો એ રીતે જો કોઈ હોય તો એનો ચેક કે ડ્રાફ્ટ જે રીતે મોકલવાનું નક્કી થયું હોય એ રીતે મોકલવું જોઈએ અને જો શાખ પર માલ મંગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવવાનું સરળ રહેશે એ જણાવવું જોઈએ ઉધાર માલ એણે મંગાવ્યો હોય એક પણ રકમ ન ચૂકવી હોય એની તો કેટલી સમય મર્યાદામાં ચૂકવવાનો છે તે જણાવવું જોઈએ જો માલસામાન વેચનાર વ્યક્તિએ માલસામાન કયા વાહન દ્વારા મોકલશે તેનો ઉલ્લેખ ન કર્યો હોય તો ગ્રાહકે તેને અનુકૂળ એવા માલવાહક વાહન દ્વારા સામાનને મોકલવા માટે તથા માલસામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ બરાબર કે વાહન દ્વારા મોકલાશે અને જો એનો ઉલ્લેખ નથી કર્યો કે ઘણી વખત કંપની કે પેઢી પોતાના જ વાહનમાં છે એ વસ્તુઓની ટ્રાન્સપોર્ટ કરતા હોય છે તો એ સમયે અગાઉ જો આવું કોઈ એને પ્રત્યુત્તર ન મળ્યો હોય તો ગ્રાહકે છે એ પોતે જેમ યોગ્ય લાગે એ રીતે માલસામાન મોકલવા માટે સૂચન કરવું જોઈએ પછી છે એક કરતાં વધારે વસ્તુનો અથવા જુદી જુદી બ્રાન્ડનો માલસામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્ર માલસામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવો યોગ્ય ગણાય એક કરતાં વધારે વસ્તુનો અથવા જુદી જુદી બ્રાન્ડનો માલસામાન અને અલગ અલગ પેકિંગ કે વજનનો હોય તો એ પ્રમાણે ખરીદવાનો હોય તો એ પ્રમાણે કોશ ઓર્ડરપત્રકમાં છે અલગ કોષ્ટકો બનાવી અને અલગ અલગ પ્રકારમાં એની વહેંચણી કરીને નોંધવો જોઈએ પછી ઓડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલસામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ અમુક સમયે ગ્રાહકે છે એટલી વસ્તુઓ ચોક્કસ સ્થળે ચોક્કસ વ્યક્તિઓને પહોંચાડવાની હોય તો વેપારીઓ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી અને પછી છૂટક ગ્રાહકોને વેચતા હોય તો એણે અમુક સમય મર્યાદા નક્કી કરી હોય એટલા સમયમાં વસ્તુઓ પહોંચી જવી જોઈએ એટલે અહીં પણ ગ્રાહકે પોતાના ઓર્ડર પત્રકમાં છે એટલા દિવસની મુદત આપવાની હોય છે જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ બરાબર એણે જે તારીખ નક્કી કરી હોય એટલા દિવસમાં નહીં માલ મળે તો એ ઓર્ડરને અસ્વીકાર કરશે એટલે પેટીએ કે કંપનીએ છે એની એટલી સમય નિશ્ચિત સમય મર્યાદામાં માલ પહોંચાડી દેવો જોઈએ પછીનું છે ગ્રાહકે પત્રના અંતમાં જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેવું વલણ બતાવવું જોઈએ બરાબર જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા સારી હશે તો ભવિષ્યમાં એ બીજા સારા મોટા ઓર્ડરો આપશે તેવું પણ દર્શાવવું જોઈએ જેથી એ પોતે પેઢી સાથે જોડાઈ રહેવા ઈચ્છે છે તેવું એક વલણ બતાવી શકે તો ઉપર દર્શાવેલ તમામ મુદ્દાઓ ઓર્ડર આપતા દરેક પત્રમાં સમાવાય તેવું જરૂરી નથી પરંતુ ઓર્ડર અને માલસામાનને અનુરૂપ જરૂરી મુદ્દાઓનો ઓર્ડર આપતા પત્રમાં સમાવેશ કરવો જોઈએ ઓર્ડર અને માલ સામાનને અનુરૂપ જરૂરી જે મુદ્દાઓ હોય તેને જ નોંધવા જોઈએ કે આમાંથી બધા જ મુદ્દાઓનો સમાવેશ એમાં થાય એવું જરૂરી નથી પણ જે પ્રકારનો વસ્તુઓની લેવડ દેવડ કરવાની છે એને ધ્યાનમાં રાખી અને ઓર્ડરપત્ર લખવો જોઈએ તો આ રીતે છે ઓર્ડર આપતા પત્રો લખવામાં આવે છે એના કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું પણ હવે એ પહેલાં આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો અંગેની માહિતી મેળવશું અને ત્યારબાદ છે એ રદ કરતા ઓર્ડર રદ કરતા પત્રો અંગેની માહિતી મેળવવાની છે અને પછી છેલ્લે છે એ કેટલાક નમૂનાના પત્રો જોઈશું